णीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ પંદરમું આપણે શ્રવણ કરી રહ્યા છીએ ભગવાન શ્રી હરિ મોડામાં પધાર્યા છે દરબાર રણમલજી એમને ત્યાં મહારાજનો ઉતારો છે ચાલુ પ્રસંગ એટલો સુંદર શોભે છે સદગુરુ મુક્તાનંદ સ્વામી વાત કરે છે કે અલૈયા ખાચરે મહારાજની જેવી સેવા કરી એવી બીજા કોઈ દરબારોએ સેવા નથી કરી અલૈયા ખાચરની સેવા અલૈયા ખાચરનું સમર્પણ અલૈયા ખાચરની સમજણ બધું સર્વોપરી હતું સર્વશ્રેષ્ઠ હતું સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દો આપણે સાંભળ્યા હિમાલયના શિખર ઉપર પહોંચેલો માણસ પણ ધ્યાન ન રાખે તો પડી શકે દાદા ના પડી શકે અને આમ પણ કહેવાય છે સરસપત બસ ચાલશે ગીરતે હે ઘોડ સવાર ઓ લુફ્ત ક્યાં ગીરે જો ઘૂંટનો કે બલ ચલતે હે જે ઘોડા ઉપર બેઠો હોય એ પડી શકે ને દાદા પણ જે ઘૂંટણીયાભર જમીન પર ચાલતો એ પડે હંમેશા ઊંચે ચડેલો માણસ એના ઉપર જ ભય છે હંમેશા ધો સફેદ કપડું છે એમાં ડાગ પડવાની શક્યતા છે કાળા કપડામાં શું ડાગ પડવાનો અરે જેના ઘરમાં સમૃદ્ધિ છે એને લૂંટાવાનો ભય છે જેના ઘરમાં અનાજના દાણા પણ નથી એને લૂંટાવાનો શું ભય હોઈ શકે જેના જીવનમાં સદગુણ છે એને માયાનો કલંક લાગવાનો ભય હોઈ શકે જેનું જીવન દુર્ગુણથી જ ભરેલું છે એના જીવનમાં તે વળી ભય કેવો સદગુરુ મુક્તાનંદ સ્વામીની આ વાત આપણે થોડી અટકાવી હતી ત્યાંથી આપણે આગળ સાંભળીશું સ્વામી શું કહે છે જુઓ અલયા ખાચર પાસે જેટલા સારા અશ્વ આવતા તે બધા તેઓ શ્રીહરીને આપતા આ જગતમાં મોટા મોટા રાજાઓ તો અનંત છે તેને ઘેર પણ આવા અશ્વ મળતા નહીં અલૈયા ખાચરે આવો અશ્વ શ્રીહરિને અર્પણ કર્યો આવો અલભ્ય લાભ અલૈયા ખાચર સિવાય કોઈ દરબારોએ લીધો ન હતો અલૈયા ખાચરની સમજણ સર્વોપરી થઈ હતી સેવા નંબર વન સમજણ પણ નંબર વન તેમાં કોઈ પણ પ્રકારની કચાસ ન હતી તેનો તેના હૃદયમાં એક પ્રકારનો અતિ છક આવ્યો હતો અને તેને લીધે જ તેણે અનંત લોકોને સત્સંગ કરાવ્યો હતો અલૈયા ખાચરની સમજણ તો મહાન હતી એની વાતોએ કરીને સોળ જેટલા ગ્રહસ્થ ભક્તોને વૈરાગ્યનો રંગ ચડ્યો અને સાધુ બન્યા હતા આવી મોટી સેવા અલૈયા ખાચર કરેલી હવે મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે ને સાંભળવા જેવી છે સો પ્રતાપ શ્રી હરી કો તાકે રહે ન સો આપ કો જાને ગુણ તે તિન સે ઓર ભય બોધ સો પ્રતાપ શ્રી હરે કો તાકી રહેન ન આટલે ઊંચે ચડ્યા પછી ભૂલી ગયા તાકી રહી શુદ્ધ એ વાતનું જ્ઞાન ન રહ્યું આપકો જાને ગુણ તે હે તિન સે ઓર ભય બોધ અલયા ખાચરને તેનું જ્ઞાન ન રહ્યું કઈ વાતનું જ્ઞાન ન રહ્યું જોકે તે પ્રતાપ બધો શ્રીહરિનો હતો પરંતુ અલૈયા ખાચરને તે વાતનું જ્ઞાન ન રહ્યું તેણે તે પોતાનો ગુણ માન્યો તેનાથી તેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ બુદ્ધિ ફરી ગઈ હું ઘણી વાર કથામાં કહું છું ઘણી વાર અભિમાન જેવું બીજું કોઈ જીવનમાં નુકસાન નથી એટલે ભગવાનના ભક્ત હંમેશા ભગવાન પાસે માગે હે પ્રભુ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર માન એનાથી અમારી રક્ષા કરજો અભિમાનને આત્માનું કેન્સર ગણાવ્યું છે સદગુરુ ગોપાલંદ સ્વામીએ અભિમાન્ય કારણ શરીરમાં સ્થાન આપ્યું છે આટલું ઊંડું આત્માની સાથે જોડાઈને રહે છે દાદા આપણા સત્સંગમાં શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ હતા ત્યારે શ્રીજી મહારાજનો એવો પ્રતાપ હતો દાદા સત્સંગમાં કળિયુગ પ્રવેશ કરી નહોતો શકતો કોઈ કામે કરીને કોઈ લોભે કરીને કોઈ ક્રોધે કરીને આ બધા અંતઃશત્રુ એવા છે ગમે ત્યારે ગમે તેના જીવનમાં આવી જાય તેમ છતાં ભગવાન શ્રીહરીનો પ્રતાપ એવો હતો એક એક આશ્રિતનું જીવન દિવ્ય હતું અરે ભગવાન શ્રીહરીના યોગમાં આવેલા સામાન્ય તેમ છતાં એક દુર્ગુણ એવો ખતરનાક નીકળ્યો માન તેણે શું કર્યું એક બાજુ નિત્યાનંદ સ્વામી બેસે અને બીજી બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામી બેસે આવા મહાન વિદ્વાન હતા એ સંત નિર્વિકલ્પાનંદ સ્વામી વિદ્વાન હતા શ્રીજી મહારાજનું ભગવાન પણ કેવું એમણે જાણ્યું હતું એના કેટલા દાખલાઓ છે તેમ છતાં એને એમ લાગ્યું મને માન ઓછું મળે છે મારા કરતા બીજાને માન વધારે મળે છે મહારાજના શબ્દોમાં થોડું આપણે સાંભળીએ આજે આ દુર્ગુણને ઓળખવો અઘરો છે જે દિવસે આપણને આપણું મૂળ એટલે આપણા મહારાજ આપણા સદગુરુ આપણા માતા પિતા આપણા વડીલો એનો ભાર જતો રહે ત્યારે સમજો કે આપણામાં દુર્ગુણ આવી ગયો છે તમારા મિત્રમંડળમાં તમારી આસપાસના વ્યક્તિઓમાં તમારા પરિવારના કોઈ માણસમાં પણ જ્યારે મેં કહ્યું એવી રીતે મોટા સંત મોટા ભક્ત કોઈ વડીલ વ્યક્તિ કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ કોઈ જ્ઞાનવૃદ્ધ વ્યક્તિ કોઈ આશ્રમથી વૃદ્ધ વ્યક્તિ કોઈ સમાજનો પ્રતિષ્ઠિત માણસ એના પ્રત્યે અતિશય તુચકાર થઈ જાય વાતે વાતે વેણે વેણે એનું હલકું ઘસાતું બોલવા લાગે ત્યારે એવા માણસથી તમે ડરજો વચનામૃત છે લોયાનું સોળમું શ્રીજી મહારાજ એમ કહે છે માનીનો તો એવો સ્વભાવ છે જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને કેટલી ખતરનાક વસ્તુ છે દાદા શું કર્ણને ખબર નહોતી દુર્યોધન ખોટો છે દાદા શું પિતામાં ભીષ્મને ખબર નથી દુર્યોધન ખોટા રસ્તે છે સદગુરુ ગોપાળાનંદ સ્વામી નિર્ણય કર્યો પિતામાં ભીષ્મ જેવા ગંગાના પાણી કરતા પવિત્ર જેનું જીવન હતું કામ જેના જીવનમાં આવી ન શક્યો જિંદગીભર જેનું બ્રહ્મચર્ય વ્રત અખંડિત રહ્યું આવા નિષ્ઠિક બ્રહ્મચારી સૂર્યના તેજને ઝાંખું કરે એવું તેજ જેના શરીરમાં હતું આવા એ વૃદ્ધ પિતામાં ભીષ્મ માનથી ઘવાયા બોલો કેનાથી દાદા માનથી અભિમાન હતું શું અભિમાન હતું એનું અભિમાન ક્યાં ક્યાં દેખાણું એક દ્રૌપદી ને ચિરહરણ થતા હતા ત્યારે બોલી ન શક્યા બીજી વસ્તુ અધર્મને સાખી લીધો અધર્મથી દબાઈ ગયા એને એમ હતું આ હસ્તીના પૂરમાં મારું આટલું મોટું વર્ચસ્વ છે સ્થાન છે હું જો કૌરવોની સામે પડીશ તો કદાચ આ મારું સ્થાન અને માન જતું રહેશે ઊંડી ઊંડી ફરી વાર ક્યારે દેખાણું મહાભારતનું યુદ્ધ નક્કી થયું કૌરવ પક્ષે લડવાનું નક્કી કર્યું ત્રીજી વાર ક્યારે દેખાયું દુર્યોધને તીખા બાણ જેવા શબ્દ માર્યા છે યુદ્ધના દસમા દિવસે રાત્રિનો સમય છે પિતામાં ભીષ્મ સુવા જાય અને પિતામાં તીખા બાણ જેવા શબ્દો માર્યા છતાં પિતામાં ભીષ્મની ઊંઘ ઉડી નથી પ્રતિજ્ઞા કરી નાખી કે સુધીમાં અર્જુન નહીં અને કા હું નહીં જા દીકરા આજે પ્રતિજ્ઞા કરું છું ખબર છે ને તમને ખબર છે કે કૃષ્ણ અર્જુનને બચાવે છે બીજી પ્રતિજ્ઞા કરી નાખી કે આજે કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવું નહીં તો હું ભીષ્મ નહીં ભીષ્મ એમનું ઉપનામ હતું ગુણકૃત નામ હતું એમની પ્રતિભાથી મળેલું નામ હતું ખબર છે ને મૂળ નામ તો દેવવ્રત હતું એમનું આવી પ્રતિજ્ઞા કરી ભગવાનની પ્રતિજ્ઞા તોડાવવાની હોય દાદા કે ભગવાનની પ્રતિજ્ઞામાં જોડાવાનું હોય આમ હાથ જોડે કૃષ્ણને ભગવાન માને અને પ્રતિજ્ઞા તોડાવી એણે ભગવાન કેટલા સરળ ભગવાન શ્રી કૃષ્ણ પિતામાં ભીષ્મને છેલ્લે જ્યારે મળે છે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બાણની સૈયા ઉપર સૂતેલા દાદા ભીષ્મને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દાદા યાદ છે ને તમે મારી પ્રતિજ્ઞા તોડાવવાની જીદ કરી હતી ત્યારે ભીષ્મ રડી પડ્યા કે સૌ મને યાદ છે મને આજે અનુભવાય છે કે તમે કેટલા દયાળુ છો તમે ધારો તો પ્રતિજ્ઞા તોડ્યા વિના મારો સંઘાર કરી શકત પણ તેમ છતાં મારી પ્રતિજ્ઞા સત્ય કરવાને માટે તમે તમારી પ્રતિજ્ઞાને મિથ્યા કરી નાખી લોકાપવાદનો ભય છોડી દીધો દુનિયા મને શું કહેશે દુનિયા મને કઈ નજરથી જોશે લોકાપવાદનો ભય તમે છોડ્યો પ્રતિજ્ઞા તમારી તોડી હાથમાં શસ્ત્ર ઉઠાવી લીધું અને મારી પ્રતિજ્ઞા સત્ય કરી એ તમારી દયા હતી ક્યારે સમજાણું બાણની સૈયા ઉપર સુતા ત્યારે કર્ણને ખબર નહોતી મહારાજના વચનામૃતના શબ્દો સાંભળો માની હોય તેનો તો એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને અને જે પોતાને વખાણતો ન હોય તેમાં સો ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક કાંઈક જેવો તેવો અવગુણ હોય તેને બહુ માનીને તેને પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે છે પછી દેહે કરીને પણ દ્રોહ કરે છે માન એટલે શું વચનામૃત લોયાનું ચૌદમો માની હોય તેને પોતાથી મોટા હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં પણ ખતરનાક છે હા દાદા અલયા ખાચર ભૂલી ગયા કોને ભૂલી ગયા ભગવાનને પણ ભૂલી ગયા સમાજમાં સત્સંગમાં પરિવારમાં ચારે બાજુ વાહ 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 થવા લાગીને થવા લાગ્યું ને તમારી સેવા એટલે નંબર નંબર તમારી સમજણ એટલે તમારો સત્સંગ એટલે નંબર પછી ભૂલી ગયા શું ભૂલી ગયા આ તો મહારાજને લીધે છે મહારાજની કૃપાથી છે ભગવાનની કૃપાને એને અવગણી નાખી શ્રીજી મહારાજના વચનામૃતના થોડા ઘણા શબ્દો આપણે જોઈ લઈએ મહારાજ શું કહે છે આમ તો મેં કહ્યું ને વચનામૃતમાં શ્રીજી મહારાજે બોલ્યા ક્યારેય પણ શ્રીજી મહારાજે આવી રીતે દુર્ગુણોની પ્રશંસા નથી કરી તેમ છતાં મહારાજ બોલ્યા કામી હશે તે સત્સંગમાં ક્યાંક ખૂણે પડ્યો રહેશે કામી હશે સત્સંગમાં ક્યાંક ખૂણે પડ્યો રહેશે પણ માને તો અમને દીઠો પણ ગમતો નથી સારંગપુરનું આઠમું માનમાંથી ઈર્ષ્યા માનમાંથી ક્રોધ માનમાંથી મત્સર માનમાંથી અછુયા આદિ અનેક દોષો પ્રવર્તે છે ગોપાળંદ સ્વામીને ધર્મામૃતના ઉપદેશમાં મહારાજ એમ બોલ્યા માન મૂલો મહાન દોષ ક્રોધાક્ષત્ર પ્રવર્તે યો ભસ્મસાત કરો ત્યાસુ દાન વ્રત તપો યમાન ગમે એટલું દાન કર્યું હોય ગમે એટલું તપ કર્યું હોય ગમે એટલા વ્રત કર્યા હોય ગમે એટલા નિયમ પાડ્યા હોય પણ સાવધાની ચૂકે ગાફલાઈ આવે અને અભિમાન જો અંતરમાં પ્રવેશ કરે ને તો કરેલું બધું ખલાસ થઈ જાય શ્રીજી મહારાજના સમયમાં કેટલી ઘટનાઓ દાદા કામે કરીને પડ્યા હોય એવા દાખલા નથી ક્રોધે કરીને પડ્યા હોય એવા દાખલા નથી ક્રોધ આવી ગયો હોય મહારાજ કંઈક દંડ કરે સંતો કંઈક દંડ કરે પોતાના ક્રોધને છોડે સત્સંગને ન છોડે શ્રીજી મહારાજના સમયમાં પણ હરિભક્તોમાં અલૈયા ખાચર જીવા ખાચર દાદા ખાચર કરતા આગળ બેસનારા હતા દાદા ખાચર જીવા ખાચર દિનાનાથ ભટ્ટ આ બધા પહેલી લાઈનમાં બેસનારા હતા પણ અભિમાન એ કરીને સત્સંગમાંથી એવા પડ્યા વિમુખ થઈ ગયા ભગવાનનો દ્રોહ કર્યો જીવા ખાચર મહારાજનું માથું કાપવા તૈયાર થયા અલયા ખાચર મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા દિનાનાથ ભટ્ટે શ્રીજી મહારાજના વિરોધમાં કેટલા મોટા ગ્રંથો લખ્યા સંતોની પંક્તિમાં તમે જુઓ તો પહેલા નંબરમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આ બધા સંતો બેસે એની જોડે નિત્યાનંદ સ્વામીની બાજુમાં જેનું સ્થાન એ નિર્વિકલ્પાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં સ્થાન એ પૂર્ણાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીની બાજુમાં સ્થાને ભવાનાનંદ સ્વામી અરે સંતોની પંક્તિ થાય બે લાઈન હોય દાદા દરબારમાં ઉગમણા બારના ઓરડામાં લાંબી ઓસરીમાં પંક્તિ થઈ એક થાંભલા ને ટેકો દિન બ્રહ્માનંદ સ્વામી બેઠા હોય અને એની જ સામે બીજી થાંભલી હોય ને એને ટેકો દિન પૂર્ણાનંદ સ્વામી બેસે અને પંક્તિમાં લાડુ બધી વસ્તુ પીરસાઈ જાય અને સંતો બંને બાજુ પંક્તિઓ કીર્તનો છંદ દુહા બોલવાનું શરૂ કરે એક બ્રહ્માનંદ સ્વામી એક પૂર્ણાનંદ સ્વામી એક બ્રહ્માનંદ સ્વામી એક પૂર્ણાનંદ સ્વામી એવું કહેવાય બપોર ઉતરી જાય બપોર પછીનો સમય થઈ જાય દેશી ભાષામાં કઈ રોંઢો થઈ જાય દાદા તો પણ કોઈ હારે નહીં હા શ્રીજી મહારાજને કહેવું પડે માથે હાથ મૂકીને સાધુ તમે બંને જીત્યા હવે જમો સૂરજ માથા ઉપરથી ઉતરી ગયો છે આમ મહારાજ માથે હાથ મૂકી આશીર્વાદ આપી જમવાનું કહે ત્યારે બંને સંતો જમવાનું શરૂ કરે બીજા સંતો જમવાનું શરૂ કરે એવા પૂર્ણાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની પાસે બેસતા બાજુમાં બેસતા મહારાજ જેટલા બ્રહ્માનંદ સ્વામી ઉપર રાજી એટલા પૂર્ણાનંદ સ્વામી ઉપર રાજી પણ ક્યારેક મહારાજ બ્રહ્માનંદ સ્વામીના બે વખાણ વધારે કરે ક્યારેક પૂર્ણાનંદ સ્વામીના પણ કર્યા હોય પણ પૂર્ણાનંદ સ્વામીને સતત ખૂચવા લાગ્યો મહારાજ મને કેમ વખાણતા નથી મહારાજ મને કેમ વખાણતા નથી કહેવાય છે સત્સંગમાંથી જીરો શ્રીજી મહારાજ એકવાર થોડું અપમાન જેવું કર્યું અને એવું લાગી એવું સત્સંગ છોડીને જતા રહ્યા સ્ત્રી ભક્તોમાં રામાનંદ સ્વામીના શિષ્યો હતા નિષ્ઠ હતા બ્રહ્મ જ્ઞાની હતા હરબાઈ ને વાલબાઈ આવી સ્થિતિવાળા સ્ત્રી ભક્તો હોવા છતાં પણ વિમુખ થઈ ગયા સત્સંગમાં ટકી ન શક્યા ખાલી મહારાજે એક જ ટકોર કરી કઈ હરબાઈ વાલબાઈ સભા કરતા સદગુરુની જેમ ગાદી ઉપર બેસતા લોકોને ઉપદેશ આપતા પણ થતું શું એમની વાતો સાંભળવા પુરુષો ને બહેનો બંને આવતા સીજી મહારાજે ટકોર કરી પુરુષો પુરુષોને વાતો કરે બહેનો બહેનોને વાતો કરે આ ધર્મની મર્યાદા છે એ તૂટવી ન જોઈએ હરભાઈ વાલબાઈ ખીજાઈ ગયા તમે કોણ કાલના કેવા વાળા તમે સત્સંગમાં દ્રશ્ય જુઓ રામાનંદ સ્વામીએ ગાદી ઉપર બેસાડ્યા છે કોને નીલકંઠવર્ણિને ધર્મધુરા સોંપી દીધી છે રામાનંદ સ્વામીના સ્થાને છે રામાનંદ સ્વામીના આજ્ઞાંકિત પ્રથમ શિષ્ય હરભાઈ ને વાલબાઈ શ્રીજી મહારાજની આટલી કરેલી મર્યાદાને સ્વીકારી ન શક્યા મહારાજની સામે પડ્યા અમે તો સમાધિનિષ્ઠ છીએ ગુરુ રામાનંદ સ્વામીના વખતે મેં પુરુષોને ઉપદેશ આપતા હોય તમે કોણ કેવા વાળા અને એની સામે તમે દ્રશ્ય જુઓ હજી તો ભગવાન સ્વામીનારાયણ એક નાના સાધક તરીકે લોજના આશ્રમમાં આવે નાના સાધક તરીકે હા લોજના આશ્રમમાં નાનામાં નાના સાધક કોણ હતા નીલકંઠવર્ણી છાણ ઉપાડવાનું કામ કરતા હતા અને એ નીલકંઠવર્ણી બીજે દિવસે કહે સ્વામી આ રસોડામાં ગોખલો શેનો છે બાજુમાં ગ્રહસ્થનું ઘર છે આ ત્યાગી નો આશ્રમ છે આ ગોખલામાંથી આપલે થાય એમાં બેનો હોય આ બાજુ સાધુ હોય એમાં ક્યારેક ધર્મની મર્યાદા તૂટે આ દિવાલમાં બાખોરું નહીં સ્વામી આ તો ધર્મમાં બાખોરું છે આજના આવેલા નીલકંઠ પચાસ સાધુઓના ઉપરી એવા મુક્તાનંદ સ્વામીને આટલી ટકોર કરે અને મુક્તાનંદ સ્વામી સહર્ષે ટકોરને સ્વીકારી લે ઘનશ્યામ દાદા શું આ નાની વાત કહેવાય આ તો જીવનમાં ટકોર થયું હોય ને એને ખબર પડે આજનો માણસ તો ક્યાં દાદા હવે ટકોર કરવાનો જમાનો જ આખો ગયો હે ભીખુ દાદા તમે જોયો હશે નહીં વડીલોની ટોકવાની રીત કેવી હતી મોટા સંતોની ટોકવાની રીત કેવી હતી એ બધો અમે થોડો જોયેલો જમાનો હવે તો જમાનો જ જતો રહ્યો અને એટલે તો બધા દુર્ગુણ ચારે બાજુથી આવી રહ્યા છે સાવધાન થવાની જરૂર છે ત્યારે સાવધાન થવાની નીલકંઠવર્ણિની આટલી નાની ટકોર આજના આવેલા નીલકંઠવર્ણીની ટકોર પચાસ સાધુઓના ઉપરી મુક્તાનંદ સ્વામી સહર્ષ સ્વીકારી એ જ દિવસે ગોખલો બંધ બીજે દિવસે સાંજે સભા થાય મુક્તાનંદ સ્વામી રામાયણની કથા કરે બેનો ભાઈઓ ભેગા બેઠા છે નીલકંઠવર્ણી ઉભા થાય ફરી ટકોર કરે જાહેરમાં કીધું અને મુક્તાનંદ સ્વામી સ્ત્રીઓને પુરુષોની સભા તે દિવસથી અલગ કરી નાખે નીલકંઠ વર્ણિનું હૃદય મુક્તાનંદ સ્વામી જીતી દીધું અરે એટલું જ નહીં એમ કહી શકાય કે નીલકંઠ આ કોઈ બાંધી ન શક્યા મોટા સંતો મોટા મહંતો મોટા ધર્માચાર્યો મોટા મઠાધીશો રાજાઓ મહારાજાઓ નીલકંઠ નીલકંઠવર્ણીના ચરણ મુક્તાનંદ સ્વામીની સાધુતાએ સદાને માટે બાંધી દીધા આજે પણ ભગવાન સ્વામિનારાયણ અને મુક્તાનંદ સ્વામી આ બંને આ સત્સંગના પિતા ને માતાના સ્થાને છે આપણે જાણીએ છીએ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી છે આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એટલે દાસત્વ ભક્તિના આચાર્ય હતા શ્રી રામ ચરિત્રમાંથી હનુમાનજી નું પાત્ર નીકળી જાય તો રામ કથા મીંડું થઈ જાય રામ કથા રસિકતા એમાં રામનું જે સ્થાન છે એટલું જ મહત્વનું હનુમાનનું સ્થાન છે એવી જ રીતે ભગવાન શ્રીહરીના ચરિત્રોમાં ભગવાન જેટલું મહત્વ છે એટલું જ મુક્તાનંદ સ્વામીનું પણ મહત્વ એકે એક પ્રસંગમાં એક એક કથામાં એકે એક ચરિત્રમાં એકે એક કાર્યમાં મુક્તાનંદ સ્વામી આગળ ને આગળ સાથે ને સાથે છે આપણને એમ થાય આવા મોટા સત્પુરુષ એમના ખોળામાં એમની પરંપરામાં બેસવાનું આપણને મળ્યું પણ આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય ગુરુજી કહે છે ને હંમેશા યાદ રાખવું આપણે સહજાનંદી તો છીએ પણ સાથે સાથે મુક્તાનંદી છીએ મુક્તાનંદ સ્વામીના બાળક છીએ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી પ્રત્યે આપણે આવો દિવ્ય ભાવ રાખીએ એક લોયાધામ પરિવારના ભક્તોને આનંદના સમાચાર આપતા મને ખૂબ ગૌરવ થાય છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું જીવન આખું દબાયેલું હતું મેં વચ્ચે વાત કરી હતી તમને ઘણી ઘણી બધી વાત કે મુક્તાનંદ સ્વામીનું જીવન કોઈ પણ કારણસર દબાયેલું હતું સ્વામી સરળ હતા બહુ સાધુતાવાળા હતા પણ પૂજ્યપાત ગુરુદેવ જેવા સમર્થ સંત આ પરંપરામાં પ્રગટ્યા દાદા ગુરુજી જેવા સમર્થ સંત આ પરંપરામાં પ્રગટ્યા આજે વડતાલ દેશમાં મુક્તાનંદ સ્વામીની ગૌરવવંતી પરંપરા જાગૃત અને જીવંત થઈ છે એટલું જ નહીં મુક્તાનંદ સ્વામીનું કાર્ય અને સ્વામીનું જીવન દેશ વિદેશ સુધી પહોંચે એવા આશયથી મુક્તાનંદ સ્વામીનું આખું જીવન અંગ્રેજીમાં એટલું સુંદર તૈયાર કર્યું છે અને જે છેલ્લા કેટલા મહિનાઓથી કામ ચાલુ હતું કેટલા મહિનાઓથી હમણાં પૂરું થયું અત્યારે પ્રિન્ટિંગ ચાલે છે આપણી બાળ શિબિર ફ્લોરિડામાં જ્યારે થવાની છે એ ફ્લોરિડાની શિબિરમાં આ અંગ્રેજીનું પુસ્તક વિમોચન થશે અને આ વિદેશના તમામ બાળકોને આ શિબિરની ગિફ્ટ તરીકે આ પુસ્તક આપવાનું છે તમે વાંચશો ત્યારે ખબર પડશે સ્વામીનું જીવન કેટલું દિવ્ય હતું કેટલું દિવ્ય આ મહાપુરુષ કેટલા મહાન હતા પણ એનો મોટામાં મોટો ગુણ એ હતો મોટા મોટો ગુણ મેં કહ્યું ને જીવનમાં ક્યારેય પણ માન પ્રવેશ્યું નથી સદગુણ ના સિંધુ ગંભીર સ્થિર મતિ અતિધીર માન અભિમાના એવા સંતને નામું હું મુક્તાનંદ સૂક્તાનંદ સ્વામી નું જીવન આપણે રોજ સંભાળીએ તો જ આપણા જીવનમાં નિર્માની પણ રહે એવું છે મેં મારી નાની ઉંમરમાં અત્યાર સુધી એવા અનંત દાખલાઓ જોયા સત્સંગમાં સારા હોય શ્રેષ્ઠ હોય સર્વશ્રેષ્ઠ હોય એવા કંઈક ચમરબંધી સાધુઓ ગ્રહસ્થ ભક્તો અભિમાને કરીને પડી ગયા હમણાં પણ મહારાજના સમયથી લઈ આજ સુધી જાજા ભાગના માણસો આ સત્સંગમાંથી પડે છે માનને લીધે વચનામૃતમાં મહારાજ એમ કહે છે જેમાં માન છે એમાં ક્યારેય સાધુ પણ નથી આવતું માન છે એમાં ક્યારેય સારા ગુણ નથી આવતા માન છે એના અંતરમાં જાજુ બળ ન હોય અરે માન છે તો નાસ્તિકપણાનો હેતુ છે એને સંતનો અભાવ આવે માની છે ભક્તનો દ્રોહ કરે છે માની છે એની ભક્તિ આસુરી છે અમદાવાદનું ત્રીજું મહારાજ એમ કહે માની ભક્ત સેવા કરીને એની સેવા સ્વામીને ગમતી પણ નથી વચનામૃતમાં શ્રીજી મહારાજે એટલી બધી વાતો કરી છે એ જ વાતોનો સાર મુક્તાનંદ સ્વામીયા સુંદર નિરૂપે છે મુક્તાનંદ સ્વામી જેવા વક્તા હોય અને દાદા ખાચર જેવા શ્રોતા હોય અને સાગર જેવો દિવ્ય ગ્રંથ હોય આ એક એક વાતને આપણે છણાવટ કરીને થોડી સાંભળીએ માની માણસ ક્યાં ક્યાં દેખાય આવે જે માણસને પોતાના કુળનું અને મૂળનું જ્ઞાન ભૂલાઈ જાય એટલે સમજવું કે આમાં માન આવ્યું છે ક્યાં મેં વાત કરી હતી ને દાદા પેલા મહાત્માજી હતા અને ઉંદર આવ્યું ખબર છે ને આ જેવા કંઈક ઉંદર મોટા પુરુષની કૃપાથી વાઘ જેવા સિંહ જેવા બની જાય અને બન્યા પછી પોતાના માતા પિતાને સદગુરુને ભગવાનને સંતોને ભક્તોને બધાને ભૂલી જાય છે ઢગલો છે આવા માણસોનો રાફડો ફાટો છે દાદા ત્યારે આપણે બધા સાવધાન થઈએ મુક્તાનંદ સ્વામી શું કહે છે સર્વોપરી સમજણ હતી સર્વોપરી સેવા હતી સર્વોપરી સત્સંગ હતો તેમ છતાં ભૂલ પડી ગઈ તો આપણી ભૂલ નહીં પડે આવી ગેરંટી ન અપાય ઘણી વાર નિર્માનીપણાનું માન પણ બહુ મોટું હોય હું નિર્માની મારા જેવો કોઈ નિર્માની નહીં સ્વામી તમને લાગે છે કે મારા માન આવે મને માની કીધું બોલો સાધુની આગળ હાથ જોડે આ સંતો ભક્તો ની આગળ દાસ થઈને દીન થઈને રહે ગુરુજી કહે છે ને દાસ થવું થવું દીન આપણે કથામાં વાત સાંભળી હતી સત્સંગમાં ગરીબ થવું અને ગરજુ થવું મોટા મોટા સત્પુરુષોના જીવન મેં જોયાને નજીકથી સદગુરુ સદગુરુ સંતોને જોયાને આજે યાદ કરો એવા મહાપુરુષોને પૂજ્ય ધ્યાની સ્વામી કેટલા સમર્થા સંત સ્વામીના સ્વમુખે જાહેરમાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં મેં સાંભળ્યું હતું સ્વામી પ્રવચનમાં કે હું તો નાનો સાધુ છું હું તો નાનો સાધુ છું ભુજના પુરાણી જીવન સ્વામી ભગવાન જેવા ઐશ્વર્ય વાળા સાધુ મળદાને બેઠા કરી શકે એ સાધુની સાધુતા એ સાધુની ગરિમા કેટલી નમ્રતા એ સંતમાં હતી જો કોઈ દર્શન કર્યા હોય ને દાદા ફૂલ હોય ને ફૂલ એના કરતાં પણ વધારે કોમળતા તમારે જોયું હોય ને તો પુરાણી જીવન સ્વામીના જીવનમાં દેખાય આવતી આવું કોમળ આટલું સરળ આટલું સહજ અને આટલું સરસ સ્વામીનું જીવન અરે ઘણા માણસો તો વટ ન કહેવાય હા ઘણા માણસો તો એવા હોય ને એનું નામ ન લેવાય કોષ ગળી ગયા હોય ને અટંતપણું સ્તબ્ધપણું અહંકાર એટલો ખતરનાક છે એટલો ખતરનાક છે મોટા સાધુ હોય મોટા હરિભક્તો હોય અને બીજી વસ્તુ જાણવા જેવી છે અહંકારનો ભય મોટે ભાગે મોટા માણસો ઉપર છે નાના માણસો ઉપર એટલો ભય નથી દાદા એટલો ભય નથી સમજો આપણા મોટા સંતો એમ કહેતા પૂજ્યપાદ ગુરુજી પણ ઘણી વાર કથામાં કહે છે ગ્રહસ્થ માટે કામ જીતવો અઘરો છે કારણ કે એને રોજ સ્ત્રીના સહવાસમાં રહેવાનું ગ્રહસ્થ માટે કામ જીતવો અઘરો છે ત્યાગી સાધુ માટે માનને જીતવો એટલો જ અઘરો છે કારણ કે નાનામાં નાનો સાધુ હોય ત્યારથી લોકો એને માન આપે એને હાથ જોડે વારે વારે કહેવા મળે સ્વામી તમારી કૃપાથી આમ થયું સ્વામી તમારે લીધે અમારે આ કામ થયું તમારે લીધે સ્વામી અમારો ધંધો હારો ચાલે છે એક વાર બે વાર તો દાદા સમજણ રહી પણ રોજ પછી સાંભળવાનું થઈ જાય ને પછી હું થઈ જાય હોય તો કઈક પછી હોય હોય તો જાય પછી હાચું લાગવા મળે જુઓ માની નો કેવો સ્વભાવ હોય સો પ્રતાપ શ્રી હરિકો તાકે રહે ન આપકો જાને ગુણ તે પોતામાં ગુણ માનવા લાગ્યા અને તેનાથી તેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ ભગવાનને ભૂલ્યા પોતામાં ગુણ દેખાણો નિષ્કુળાંત સ્વામી શું લખે છે જુઓ એ જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છુકાઈ કામનો રે એ જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છુકાઈ કામનું રે એ ત્યારે કોને વધ્યો ગુણ લેતા આસરો સુંદર શ્યામનો રે એ જ્યારે કરી દિનતા ત્યાગ અંગે લીધો અહંકાર ને રે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખોવારને રે પછી પ્રભુ પામવા કાજ જે જે કર્યું હતું આ જગમારે તે તો સર્વે ખોયો સાજ પડ્યો ઠાવકો જઈ ઠગ મારે એ જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છું કોઈ કામ નો રે પેલા પોતામાં ગુણ જાણ્યો સૌથી પહેલા પોતામાં ગુણ દેખાવા લાગે હું તો આમ છું હું તો આવું કરું છું અલૈયા ખાચરની વાત આપણે સાંભળી હતી ને પેલા ઘણા સમય પહેલા પાણીમાં ઊભા ઉભા તપ કરે અખંડ જપ કરે ત્યાં સુધી પાણીમાં ઊભા ઉભા તપ અને જપ કરતા હતા એનું આખું ચામડું ફાટવા લાગ્યું ચામડામાંથી લોહી નીકળે આવી કઠોર તપશ્ચર્યા કરી મનમાં ઊંડો ઊંડો ભાવ શું એક વાર શ્રીજી મહારાજ કહેશે હા સભામાં કે આલયા ખાતર જેવું તપ કોઈ નથી કરતું માની માણસ તો માન મળે ને હું કરી ન નાખે મહારાજે માનીને કૂતરા જેવો કહ્યો જેમ કૂતરું હાડકાને ચાવે અને એ જ હાડકું સૂકું છે એમાં કંઈ નથી પણ એ હાડકું એના મોઢામાં ઘસાય એમાંથી લોહી નીકળે પોતાના મોઢાનું લોહી નીકળે અને કૂતરું તોય રાજી થાય એમ માની માણસ પોતાની જાતને જ ઘસતો હોય હંમેશા કોઈ કોઈ હવા ભરે પોતે જ દાદા ઘસાતો હોય પણ તેમ ભૂલી જાય છે અલૈયા ખાચર તપ કરે નાજા જોગ્યા ને અલૈયા ખાચર નો મિત્ર એટલે એને યોગ થયો એને પણ કીધું જોજો તપ કર મહારાજ રાજી થશે એને પણ લઈ જાય બે જણા પાણીમાં ગળા સુધી ડૂબી જાય સવારથી સાંજ સુધી આખો દિવસ ભજન કરે જપ કરે અને એમાં એક દિવસ સભામાં નાજા જોગ્યાને મહારાજ ખૂબ ભેટ્યા ખૂબ પ્રસાદ આપ્યો ખૂબ રાજીપો દર્શાવ્યો અલૈયા ખાચરથી રહેવાનું નહીં બોલી ગયા અરે મહારાજ આ નાજો એકલો તપ નથી કરતો હું પણ તપ કરું છું જોડે દેખાતું નથી તમને એને શીખવાડ્યું છે મેં આમ ભરી સભામાં અલૈયા ખાચર બોલ્યા ત્યારે શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર આ નાજા જોગ્યાને અમે આટલો બધો રાજીપો આ તપ કરીને નથી આપતા અમારી માણકી ઘોડીને સાચવે છે એની સેવા કરે એટલે આપીએ છીએ બાકી પાણીનું તો બધું પાણીમાં ગયું આ તો સેવા કરે એનો એનો રાજીપો છે ભલે આ ખાચરનું મોઢું સિવાય ગયું કંઈ બોલી શક્યા નહીં પણ તેમ છતાં પોતાની ભૂલ એને સમજાતી નહોતી મહારાજે સંતોએ ઘણી વાર આવી વાતો કરી પણ માની માણસનો એક મોટામાં મોટો દુર્ગુણ એ છે મોટામાં મોટો દુર્ગુણ એને ક્યારેય પણ પોતાની ભૂલ દેખાય નહીં હમણાં આવશે બધું જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છું કોઈ કામ નો રે ત્યારે કોને વધ્યો લેતા આશરો સુંદર શ્યામનો રે ભગવાનને લીધે આ છે ભગવાનના આશરે કરીને એ છે એ ભૂલી જાય જ્યારે કરી દિનતા ત્યાગ પછી દિન પણ જતું રહે અંગે લીધો અહંકારને કારને રે અભિમાન વધવા લાગે ત્યારે મળ્યો માયાને લાગ પછી માયા પરિવાર સહિત પ્રવેશે અંદર ખરો કરવા ખુવાર એને ખુવાર કરવા માટે ખલાસ કરવા માટે સરહદ ઉપર પેરો ભરનારા સૈનિકો જો નબળા પડે દાદા તો પછી આતંકવાદને આવતા વાર લાગે બોલો એમ જ્યારે દિનતા જતી રહે અહંકાર વધી જાય ત્યારે માયાને પ્રવેશતા વાર નથી લાગતી પછી પ્રભુ પામવા કાજ જે જે કર્યું હતું આ જગમારે પછી જે કંઈ એણે કર્યું હતું સારા સાધનો કર્યા હતા સારી સેવા કરી હતી તે તો સર્વે ખોયો સાજ એ બધું એનું લૂંટાઈ જાય માયા બધું એનું ખાસ કરી નાખે એક અભિમાન એવો દોષ છે વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા દેહાભિમાન રૂપ એક દોષ એવો છે એક દોષને લીધે બાકીના બધા દોષ આવે છે એક જ દોષ બધા દોષને બોલાવે છે અને એની સામે દાસપણું એક જ સદગુણ એવો છે આ સદગુણ જીવનમાં આવે એટલે બાકીના બધા સદગુણ આપણા જીવનમાં આવે છે આપણા લોયાધામ પરિવારના ભક્તો નિર્માની છે એવું સહજ દેખાય છે પણ તેમ છતાં આપણે સાવધાન બનીએ જાગૃત બનીએ ક્યારેય પણ ગાફલાય આપણા જીવનમાં ન આવી જાય મેં પચીસ પ્રકારના માનની કથા કરી હતી અઘરું છે આપણા વખાણ થાય ત્યારે આપણે ઘણીવાર ફૂલાઈને ફાટી જઈએ આપણા વખાણ થાય ત્યારે આપણે એમ માનીએ આ બધું મારું જ છે ત્યારે આપણને વિવેક રહેવો જોઈએ આ મારું નથી મહારાજની કૃપાથી મોટા પુરુષની કૃપાથી મળ્યું છે ને એને લીધે આ બધું વખાણે છે બાકી આમાં મારું કંઈ નથી આપણા સિવાય બીજાના વખાણ થાય ત્યારે પ્રોબ્લેમ થાય દાદા માન હોય ને દેખાય આવે બીજાના વખાણ થાય સહન ન થાય અરે એના કરતા વધારે સેવા મેં કરી છે હું દેખાતો નથી અરે તો તો આજના એવા ક્યારના બેઠા છીએ આવા દાખલા સત્સંગમાં પહેલા પણ બન્યા હતા આજે પણ બને છે માટે આપણે સાવધાન બનીએ ક્યાં ક્યાં માની ભૂલ કરે છે ક્યાં ક્યાં આપણો માની સ્વભાવ દેખાય આવે છે જેમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું અલૈયા ખાચરની સમજણ સેવા મહાન હતી બધા અલૈયા ખાચર ને મનાઈ ગયું હા હા મારી સેવા શ્રેષ્ઠ છે હું શ્રેષ્ઠ છું એમ માને ત્યાં સુધી વાંધો નહીં હું જ શ્રેષ્ઠ છું દાદા મનાઈ જાય પછી બહુ મોટો પ્રોબ્લેમ પછી સમજો એને કેન્સર ત્રીજા સ્ટેજ ઉપર પહોંચી ગયો હવે આનો ઈલાજ નથી ઘણી ઘણીવાર વાત કરું છું મને આ વાત એટલી બધી ગમી એક સંત આવતા રોડ ઉપરથી અને એ જ સમયે આ બાજુથી એક સામાન્ય ગામડાનો માણસ જાય એક મોટું સ્ટેડિયમ અંદર ફૂટબોલની ગેમ ચાલે પેલો ગામડાનો સામાન્ય માણસ એને સમજાતું નહોતું એ ઉભો ઉભો ક્યારનો જુએ કોને પૂછું કોને પૂછું એમાં પેલા સંત નીકળ્યા ગરીબડો બની પેલા સંતને હાથ જોડીને પૂછવા લાગ્યો મહારાજ આટલા મોટા મેદાનમાં આ એક દડો એનો શું એવો ગુનો વાક છે કે બધા લોકો એને લાત જ માર્યા કરે છે બધા લોકો એને લાત કેટલી બધી લાત મારે છે આ દડાને તો ખરા જે આવે દોડીને લાત મારે જે આવે દોડીને લાત મારે ગામડાના માણસના પ્રશ્નના જવાબમાં પેલા સંતે સરસ વાત કરી ભાઈ એ દડામાં જ્યાં સુધી હવા ભરી છે ને ત્યાં સુધી લોકોને લાત મારવાના આપણા દડામાં પણ જ્યાં સુધી હવા ભરી છે ને ત્યાં સુધી આ દુનિયાના માણસો લાત મારવાના આપણામાં જ્યાં સુધી હવા ભરી છે ને ત્યાં સુધી આ જગતની માયા આપણને લાત મારવાની હવા વગરના થઈ જઈએ કેવા થઈ જઈએ કેવા થઈ જાય દાદા અહંકાર વિમુઢાત્મા કરતા મન્યતે હું કરું છું આ ભાવના છે ને આ જ મોટી હવા છે આજ અહંકારનું સ્વરૂપ છે સંતો ભક્તો કરતા પણ કરતા થકા અકરતા રહેતા એને ક્યારેય પણ કરતા પણ નું અભિમાન ન આવતું એક ફુગ્ગો આકાશમાં ઉડતો હતો ઉડતા ફુગ્ગાની બહાર એક સૂત્ર લખ્યું હતું ધ્યાનથી સાંભળજો તો સમજાશે ફુગ્ગો આકાશમાં ઉડતો હતો ઉડતા ફુગ્ગાની બહાર લખ્યું હતું આ ફુગ્ગો ઉપર એટલે જાય છે બહાર છે એને લીધે નહીં અંદર છે એને લીધે આ ફુગ્ગો ઉપર એટલે જાય છે જે જે બહાર છે લીધે નહીં અંદર ભર્યું છે ને એને લીધે સમજાણું તમને એમ આપણો ફુગ્ગો ઘણી આકાશમાં ઉડતો હોય ને આપણે હવામાં ઉડતા હોય ને આપણી વાહ વાહ થતી હોય ને ત્યારે સમજવું બહારના માણસોને લીધે નહીં અંદરના જે માણસો છે ને કોઈક મોટા પુરુષોની કૃપા માતા પિતાની કૃપા ભગવાનની કૃપા અંદર જે છે ને એટલે કે જે નથી દેખાતું ને એવું તત્વ જોડે છે એને લીધે આપણે ઉપર ઉડીએ છીએ ભૂલી ના જતા બહારને લીધે નહીં અંદર જે ભર્યું છે એને લીધે આ ફૂગો હવામાં ઉડી રહ્યો છે એમ આપણો ફુગ્ગો પણ જ્યારે આકાશમાં ઉડે ને ડોંગરેજી મહારાજની આ નાની વાત કોઈ પણ પ્રગતિ પરાવલંબી છે તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધ્યા એટલે સમજો તમને એક નહીં બે નહીં અનેક માણસોએ ટેકો આપ્યો છે ત્યારે તમે આગળ આવ્યા છો અને કોઈ પણ અધોગતિ સ્વાવલંબી છે તમે ખાડામાં પડ્યા તમે દોષ ગમે તેને દો જુદી વાત છે તમે ભૂલ ગમે તેની કાઢો જુદી વાત છે પ્રસંગ વાતાવરણ સંગ બધી જ વાત પણ અંતે તો શાસ્ત્ર એમ કહે છે એમાં આત્માએ કંઈક મોટી ભૂલ કરી છે એટલે જે ખાડામાં પડ્યો અધોગતિ સ્વાવલંબી છે પ્રગતિ પરાવલંબી છે પ્રગતિના મૂળમાં કૃપા છે અને અધોગતિના મૂળમાં અંતિમ મૂળમાં અહંકાર જવાબદાર છે અહંકાર કેટલી ભૂલ કરે જુઓ બીજી ભૂલ શું કરે દાદા હરિજન ની જશે અધેન મતે હરિજન નિજ સે અધે એ સિન મતે રહાય તે સિમતી ભય આપ કે તાકી સુધી ભૂલાયે તાકે સુધી ભૂલાયે હરિજન નિજ સે અધે પહેલી ભૂલ અલૈયા ખાચર એ કરી દરેક માની માણસ પહેલી ભૂલ એ કરે છે ભગવાનની કૃપાને ભૂલી જાય છે મોટા પુરુષની દયાને ભૂલી જાય છે બીજી ભૂલ શું કરે છે ભગવાનના ભક્તો આપણા કરતા શ્રેષ્ઠ છે આવું જ્ઞાન ન પહેલી ભૂલ એ કરે ભગવાનની કૃપા ભૂલાઈ જાય બીજી ભૂલ એ કરે એને પોતામાં ગુણ મનાવવા લાગે હું જ શ્રેષ્ઠ છું આવું મનાવવા લાગે ત્રીજી ભૂલ મારા કરતા બીજા હરિભક્તો શ્રેષ્ઠ છે હોય શકે કે હશે આ બધું શ્રેષ્ઠ છું તે કાયમ શ્રેરીની સાથે રહેતા છતાં તે પોતાની ખોટ ભરી બુદ્ધિને જાણી શક્યા નહીં આ ચોથી ભૂલ ભગવાનની સાથે રહેતા સંતોની સાથે રહેતા મહારાજને સંતો ટકોર પણ ઘણી વાર કરતા પણ તેમ છતાં એને ક્યારેય પોતાની ભૂલ દેખાતી નહીં માની માણસમાં બહુ નબળો સ્વભાવ છે કહેવાય છે ને જન્માંધ અને મદાંધ આ ત્રણ પ્રકારના આંધળાને દેખાતું નથી સારું છે જન્માંધને કશું જ દેખાતું નથી સારું છે કામાંધને થોડો સમય દેખાતું નથી કામ વ્યાપે ત્યાં સુધી પછી એને પાછું બધું દેખાવા લાગે દુર્ભાગ્ય છે મદાંધનું અભિમાનથી બનેલા આંધળાનું કે એને અસત્ય બધું દેખાય છે સત્ય જ નથી દેખાતું ચોથા પ્રકારની ભૂલ કઈ સંતો ભક્તોની સાથે રહે છતાં એની પોતાની ખોટ ક્યારેય દેખાય નહીં હું તમને બધાને વારંવાર કહું છું ભગવાનનો ભક્ત એ છે અંતરદ્રષ્ટિ કરતા શીખે જોનારો પોતે પોતાને નથી જોતો મૂરખમાં મૂરખ ઘેલામાં ઘેલો અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની અને નીચમાં અતિશય નીચ મહારાજે કહ્યો છે આપણે અંતરદ્રષ્ટિ કરતા શીખવું જોઈએ પાછા વળીને જોતા શીખવું જોઈએ ડગલે ને પગલે ભૂલો કરનારો માણસ ભૂલી જાય છે કે હું ભૂલ કરું છું પાછા વળીએ આપણા લોયાધામ પરિવારના ઘણા બધા ભક્તો છે ઘણી ફોન આવે ફોનમાં રડી પણ પડે ધન્ય છે જે માણસને પોતાની ભૂલ દેખાય છે ને સમજો એ મોક્ષના માર્ગે પ્રવેશી ચૂક્યો છે એ મોક્ષના માર્ગે ચાલવા લાગ્યો છે હવે એની ઓળખાણ છે એને પોતામાં હીનતા દેખાય હીનતા દેખાય ત્યારે દિનતા આવે હીનતા વિના દિનતા પ્રગટતી જ નથી પોતામાં ન્યૂનપ વિના સામેવાળાનો મહિમા પ્રગટતો જ નથી આ બહુ સિમ્પલ લોજિક છે આપણામાં દાસ પણ આવે ત્યારે સામેનો મહિમા આવે મહિમા જેવું શ્રેષ્ઠ સાધન નથી પણ મહિમા પ્રગટે ક્યારે મારામાં કંઈ નથી હું તો કંગાળ છું પ્રેમાનંદ સ્વામી જેવા સંત કેવું ગાય એક તો કડવી તુંબડીને એમાં ઉગી ઉકરડા માહી આપણા પૂજ્યપાત ગુરુજી આટલા મોટા સંત છતાં કેવી કથામાં વાત કરે તમે જાણો છો ઘણી વાર તમે સાંભળી હશે મારું નાનું શરીર મને કોઈ જોબે પણ ન રાખે નોકરી પણ ન આપે એક મારા મહારાજ અને ગુરુદેવની કૃપાથી મોટા પુરુષને કૃપાનું અનુસંધાન કેવું હોય છે જુઓ તમે આપણે ભૂલી ન જઈએ બસ આ બધી સિકવન્સ યાદ રાખવા જેવી છે પહેલા એને ભગવાનની કૃપાનું મોટા પુરુષની કૃપાનું જ્ઞાન ગયું પછી આ બધા મારા ગુણ છે મારે લીધે થયું છે મેં મહેનત કરી છે મેં ઉજાગરા કર્યા છે આ બધું મેં કર્યું છે હું અને મેં આ ઘરી જાય નંબર ત્રણ મારા કરતા ભગવાનને ભગવાનના સંતો ભક્તો મોટા છે એ લોકોએ દાખલો કર્યો છે એમણે ઘણી મહેનત કરી છે આ એમના સહયોગ આ બધું ભૂલાઈ જાય નંબર ચાર ભગવાનને સંત એની સાથે રહેતો હોય એ લોકો ઘણી ટકોર કરે છતાં ને પછી ટકોર દેખાય નહીં ઉલટાનો અભાવ જેમ જેમ સત્સંગ કરતા રહ્યા તેમ તેમ પોતાના અંગને સરસ માનવા સંતો ટકોર કરે તેનો ઉલટાનો ભગવાનનો અભાવ આવે પોતે તો સરસ પાંચમી ભૂલ છઠ્ઠી ભૂલ આવે જો જાને કું સત્સંગ નહીં પોતામાં ગુણ દેખાવા લાગ્યો એટલે હવે વધવાનું બંધ થઈ ગયું દિન દિન દીપક દિવેલ કેટલી વાર ટકવાનો કેટલી વાર દાદા એ ઠરવાનો જ એમ આવી રીતે જેને પોતામાં ગુણ માની લીધો કેટલા દિવસ આગળ વધવાનો એ પડવાનો જ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને અલ્લયા ખાચરની આટલી વાત કહી પછી શ્રીહરિના ચરિત્રોને કહેવા લાગ્યા ગામના ભક્તોને દર્શન દેતા દેતા આવવામાં ઘણો સમય લાગ્યો રણમલજી નિષ્કામ ભક્ત હતા સુંદર શ્યામ શ્રીહરી તેને ઘેર પધાર્યા તે ભક્ત એક સુંદર પલંગ બિછાવી રાખ્યો હતો તેના ઉપર સુખદાયક સુંદર શ્યામ બેઠા સંતોનો અને દરબારોનો ઉતારો કરાવ્યો તુરંત વર્ણીએ રસોઈ બનાવી શ્રીહરિ જમવા માટે ઉઠ્યા સાકરનો તાજો કંસાર કર્યો હતો આવીને શ્રીહરી બાજોટ ઉપર બેઠા તરત જ વસ્ત્ર બદલીને પીતાંબર પહેર્યું જળથી હાથ પગ ધોયા અને પછી રૂમાલથી લૂંછ્યા વરણી થાળ ભરીને કંસાર લાવ્યા તેમાં તાજું ઘી પીરસ્યું અડદની મોગર ડાળ કરી હતી તેનો એક કટોરો ભરીને થાળમાં મૂક્યો શ્રીહરી તે થાળ ભાવથી જમ્યા કારણ કે તે ભક્ત ઘણા જ પ્રેમી હતા પછી જ્યારે કંસાર જમી રહ્યા ત્યારે દૂધ અને ભાત લીધા ઉપરથી દળેલી સાકર લીધી અને જમીને તૃપ્ત થયા પછી હાથ અને મુખને ધોયા જળપાન કરીને મુખવાસ લીધો પછી સંતોને અને દરબારોને જમવા બેસાડ્યા શ્રીહરિ તેમને પીરસવા માટે આવ્યા તત્કાળ જ સંતોને અને દરબારોને પોતે પીરસી દીધું પછી સ્વયં દયાળુએ દયાળુએ હરે આવો શબ્દ ઉચ્ચાર્યો શ્રીહરિ કહે સહુ સારી પેઠે જમજો આજ મજલ ઘણી કરી છે પંથ ઘણો કાપ્યો છે ગરમ ગરમ બધું જમશો તો તમારો થાક ઉતરી જશે આવું બોલીને શ્રીહરિ વારંવાર પંગતમાં ફરતા હતા અતિશય હેતથી પીરસતા હતા જ્યારે સહુ કંસાર જમી રહ્યા ત્યારે દૂધ અને ભાત પીરસ્યા ઉપરથી પોષ ભરી ભરીને સાકર આપી બધા જમી રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસતા રહ્યા પહેલાં તો જેને જેટલું જોઈએ તેટલું પીરસ્યું પાછળથી શ્રીહરિએ દૂધની રેલમ છેલ કરી આવું પીરસતા કોઈને આવડતું નહીં ઇતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામરૃદ સાગરના પંચમ પુરુમા શ્રીહરી મોડામાં રણવલજીને ઘેર પધાર્યા એ નામે પંદરમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे